प्रेस क्लब ऑफ वर्किंग जर्नालिस्ट द्वारा आज रोज पत्रकार सुरक्षा कानून लागू करवा माटे आवेदन पत्र आपवामां आव्युं। 16 नवेम्बर एटले राष्ट्रीय पत्रकार दिवस निमित्ते भारतभरमां पत्रकार दिवसनी उजवणी करवामां आवे छे। पत्रकार एटले चौथी जागीरना आधार स्तंभ। पत्रकारोनी कहानी खरेखर अजीब छे। वर्षोथी लोको माटे लड़ता रही, नहीं घरना के नहीं गाटना, छत्ता सवार पड़ीने दुनिया माटे ताजी खबर आपवाना उत्साहमां भटकतो पत्रकारनी जिंदगी पण संघर्षथी ओछी नथी। कलमना सहारे तंत्रने दौड़ता करनार साहसिक, निडर अने निष्पक्ष पत्रकारो बीजाना न्याय माटे हमेशा लड़ता रह्या छे। आजना युगमां जमानो आगळ वध्यो छे, पण पत्रकारोनी स्थिति आजनी तारीखे विकट छे। આજે પત્રકારો માટે કોઈ વિશેષ કાયદો નથી, પત્રકારો પર હુમલા વધવા લાગ્યા છે, સુરક્ષા માટે કોઈ જ નીતિ નથી। પોતાના જીવના જોખમે ખબર માટે યુદ્ધના મેદાનમાં કવરેજ કરનારા પત્રકારો પણ કોઈ યોદ્ધાથી કમ નથી। છતાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં એક નવી ખબર માટે જોમ જુસ્સો દાખવી જીવનાર તમામ પત્રકારો ખરેખર અભિનંદનને પાત્ર છે। પણ સમાજમાં દરેક ખબર પત્રકારો માટે એક નવો દુશ્મન ઉભો કરતી આવી હોવા છતાં નિડરતાથી પોતાની ફરજો નિભાવનાર દરેક પત્રકારને કોટી કોટી વંદન। દરેક જગ્યાએ હાલ સંગઠન અને એકતા થઈ રહી છે, ત્યારે હવે પત્રકારોમાં પણ સમય પ્રમાણે એક થવાની જરૂર છે। પત્રકાર પર વધી રહેલા હુમલા તેમજ પત્રકારોને પડતી અનેક મુશ્કેલી બાબતે જાગૃત થવું જરૂરી છે। એક નવા અધ્યાયની શરૂઆત કરીએ અને પત્રકારો માટે હકની લડાઈ લડીએ, તેના માટે પ્રેસ ક્લબ ઓફ વર્કિંગ જર્નાલિસ્ટ દ્વારા પત્રકાર સુરક્ષા કાનૂન લાગુ કરવા માટે તથા પત્રકાર કલ્યાણ આયોગની રચના કરવા માટે રાષ્ટ્રપતિને સંબોધન કરીને આજરોજ રાષ્ટ્રીય મહાસચિવ શાકિલભાઈ મલેકની સૂચનાથી આજે બનાસકાંઠા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યના પ્રમુખ હર્ષદભાઈ પટેલ તેમજ પારસભાઈ વ્યાસ, દિલીપભાઈ ત્રિવેદી, રાકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા। તેમજ પ્રેસ ક્લબ ઓફ વર્કિંગ જર્નાલિસ્ટના ગુજરાત રાજ્યના પ્રમુખ હર્ષદ પટેલ દ્વારા પત્રકાર દિવસ નિમિત્તે દરેક પત્રકાર મિત્રોને રાષ્ટ્રીય પત્રકાર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવેલ છે।